Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. આજ નીલુના આર્ટવર્કનો શો છે. એની એક યુનિક પદ્ધતિથી એને આર્ટવર્ક બનાવતી હોય છે. વચ્ચે ખાસા ટાઈમ પહેલા હું આવ્યો ને, બીજા એના વર્ક જોયા નીચે બી એક, એ તો હજુ બતાવી જ નથી, બહુ મોટી સાઈઝને એના બહુ સરસ વર્ક કરેલા છે. તો મેં કીધું ભાઈ તારું આટલું બધું કામ થયું છે ભેગું, તો તું તારો સોલો શો કર. એ વિચાર અત્યારે નીલુ સતત કલા સાથે સંકળાયેલી રહે છે. પોતાનું સર્જન તો ખરું, એની સાથે મેગેઝિન, પછી આર્ટ ગેલેરી અને એની ચેનલ, એ બધું તો કરતું રહેવાનું. ક્યાંક ને ક્યાંક સ્ટોલ રાખ્યો હોય, હમણાં સુરત એનું સ્ટોલ રાખેલો છે ત્યાં કરતી હોય છે, બોમ્બે હમણાં સલંગ શો કર્યા, લંડન બે શો કર્યા, એટલે સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં એ લાગેલી જ હોય છે. હજુ એક પત્યું ત્યાં તો બીજું એનો પ્રોગ્રામ ચાલુ હોય, નક્કી હોય મગજમાં, એના કોમ્પ્યુટર ચાલુ જ હોય છે. એટલે આપણે નીલુને આ શો માટે ખાસ વધાવીએ. એટલે શ્રીમાળી છું, ચિત્રકાર છું, અમદાવાદમાં રહું છું, તેના માટે છોડતી આ ચિત્રના ફિલ્ડમાં કામ કરું છું. આજે મુખોટે આ ચેલેન્જમાં નીલુબેનનો શો જોવા માટે આવ્યા છીએ. ઘણા વખતથી એમનું કામ અમે લોકો જોઈએ છીએ, પણ દર વખતે એક જ મીડિયમને એટલું ઇન્ટરેસ્ટિંગ રીતે એમણે વિવિધ પ્રકારે રજૂ કરે છે, અને એબસ્ટ્રેક્ટ ફોર્મ વધારે હોય છે એમાં, પણ દરેક વખતે એનો ફીલ બહુ જુદો હોય છે. તો એ એક એક જ માધ્યમને અને એબસ્ટ્રેક્ટ ફોર્મને એક આટલું બધું યુનિક રીતે અને આટલું ઇન્ટરેસ્ટિંગ બનાવવું, અને એ બી પેપર જેવા માધ્યમને, ન્યૂઝ પેપરના જે બધા નાના નાના પીસ કરીને એમણે જે કામ કરે, એ આવું કામ બહુ ઓછું જોવા મળે છે. અને એક એક જાતની એમ કહેવાય કે એક બહુ હાઈ સ્કિલ વર્ક છે આ. અને બધાને હું ખાસ કહું છું કે આ શો જોવા આવો, અને એક ન્યૂઝ પેપર જેવું સાદું માધ્યમ પણ કલાનો ઉત્કૃષ્ટ નમૂનો કઈ રીતે બની શકે એ એક્સપિરિયન્સ અહીંયા આવીને કરવા લાગ્યો છે.
બીજું બેનનું 12મું એક્ઝિબિશન સોલો એક્ઝિબિશન છે આજે, અને એમાં તમે જે વિવિધતા જોઈ રહ્યા છો એ કદાચ ભાગ્યે જ જોવા મળે. પેપર મેશી અને કોલાજમાં જે એમને કામ કર્યું છે એમાં ખાસ કરીને મેં જે વાત કરી કે માણસની શરૂઆત બિંદુમાંથી થાય અને એમાંથી એમની ગ્રોથ વધતી જાય, એમ એક સરળ મેસેજ આપ્યો છે કે તમે ક્યાંક બી હો પણ તમે આર્ટ થ્રુ કે જીવનમાં કોઈ બી દિશાથી તમે આગળ વધી શકો. અને એને જે રીતે એમને વ્યક્ત કર્યું છે કે ધારો કે તમે જુઓ તો અમુક જગ્યાએ એમને વેસ્ટ મટીરિયલ યુઝ કર્યું છે જેમાં સસ્ટેનેબિલિટીનું ખાસ આગ્રહ છે, એનું એક આનંદ છે. અને અમુક જગ્યાએ તમને એકદમ સરિયલ વર્ક લાગે કે ઓપ્ટિકલ ઇલ્યુઝન જેવું લાગે કે વર્ક નજીકથી જુઓ તો કંઈક લાગે, દૂરથી જુઓ તો કંઈક લાગે. એટલે આ બધી રમત જે કરી છે એ એમની સહેજ જે નેચર છે અને સરળ સ્વભાવના કારણે આ કલામાં દેખાય છે. એટલે ઓલ ધ બેસ્ટ નીલુબેન ફોર ધીસ વન્ડરફુલ એક્ઝિબિશન વિચ શી હેઝ ડન એન્ડ હોપ ફોર ફર્ધર જર્નીઝ ઇન આર્ટ. થેન્ક યુ. અને નીલુબેનને હું ઘણા વર્ષોથી ઓળખું છું. જેઓ મુખોટીયાર્ટ ગેલેરીના ઓનર છે અને કોકિલા ટ્રસ્ટી છે. અને એમના તરફથી ઘણા ગ્રુપ શો યોજાયા છે, મને પણ કહ્યું છે, પણ હજુ મને ટાઈમ મળ્યો નથી. આજે નીલુબેનનું ખરેખર વધારે કામ જોયું, આમ એકાદ બે જોયા હતા, પણ આજે આટલું બધું કામ જોઈને આશ્ચર્ય થયું કે આટલું કામ એમણે ક્યારે કર્યું હશે. કારણ કે ક્વિલિંગ મને ખબર છે કરતા હોય ને પેપર કટિંગ ત્યારે બહુ જ માર લાગતી હોય. આ એક કામ, એક પૂરું કામ કરતાં એમને ખાસો મહિના જેવું થઈ ગયું હશે એવું મને લાગે છે. પણ એટલું બધું સરસ કામ છે એમનું, એ જોઈને મને ખરેખર આનંદ થયો. અને અમદાવાદના જેટલા બી લોકો છે એ મુખોટે આર્ટ ગેલેરીની ખાસ વિઝિટ લે એવી મારી વિનંતી છે. થેન્ક યુ. ઘણા વખતથી હું ચિત્રમાં કરું છું અને નીલુબેનને તો હું ઘણા વર્ષોથી જે ડિઝાઇન સેન્ટરમાં એ કામ શીખતા હતા ત્યાંથી ઓળખું છું. અને બહુ જ સરસ એવું કામ કરેલું છે. એમના તો જે મુખ્યત્વના નામ પાડ્યું છે એવા માસ્ક એમની પાસે સરસ છે. અને એ સમયમાં તો બહુ મોટા મોટા માસ્ક બનાવતા હતા અને પેપર મશીનમાં તો એટલું સરસ કામ કર્યું છે. એ કામ પછી આ કામ એમનું એક નવું છે અને દરેક કામમાં એમની વિવિધતા એટલી સરસ છે કે આપણને કંઈક ને કંઈક જોવા મળે છે નવીનતા. પેપર છે, ન્યૂઝપેપર છે, પછી પેલા કાર્ડબોર્ડ પેપર, પછી કંકોત્રીમાંથી પણ થઈ શકે, અમુક રેપિંગ પેપર આવે, બોક્સ આવે, એમાંથી પણ એ સરસ એક ક્રિએશન કરે છે. અને એમના પેઇન્ટિંગમાં ઘણી વિવિધતા હોય છે, પણ પેઇન્ટિંગ સાથે એવું હોવું જોઈએ કે પોતે આર્ટિસ્ટ છે તો ઘણા બધા રીતે કામ કરી શકે. કારણ કે બીજી રૂમમાં એમનું પેઇન્ટિંગ જોયું કે કલર સાથે એમને જે ગોઠવણી કરેલી છે પેપર મશીનની, પેપર કટિંગનું ને એ તો આ બધા કામ કરતા અદ્ભુત છે. તો એને એક પેઇન્ટિંગ તરીકે ગણી શકાય. આજે કામ કર્યું છે ઘણું સારું છે, પણ પહેલામાં પેઇન્ટિંગ ક્વોલિટી આવે છે. અને નીલુબેનના મધર એ બંને મા દીકરી બહુ સારું કામ કરે છે. અને જે કોકિલાબેન એને જે સપોર્ટ કરે છે, અત્યારે સપોર્ટ વગર ક્યાંય જવું અને કામ કરવું એ બહુ અઘરું છે. કારણ કે મને પોતાનું અત્યારે એકલી રહું છું પણ મને કોઈનો સપોર્ટ નથી, છતાં કામ કરી રહી છું. અને ધક્કો મારવો હોય
પડે વાગે ત્યારે ખબર પડે કે વાગ્યું છે કેટલું અને દુખે છે કેટલું. એટલે એ જ રીતે આ કામમાં વિવિધતા દેખાય છે. અને નીલુબેન હંમેશા આગળ ને આગળ વધે અને આવા અહીંયા ઇન્ડિયા બહાર પ્રદર્શન કરે એવી મારી શુભેચ્છા.